અને આપણે શું છે, ઘણા જો આ જો બેનો ને કોઈને એટેક કોઈ દે આવ્યો, જવલ્લે કોક ને હાર્ટ એટેક ના, લગભગ નહીં, ગમે એવું તેલ ખાય ઘી ખાય. આપણે તો ઘી નહીં ખાવાનું, તેલ નહીં ખાવાનું, તદ વાર વગેરેનું દૂધ ખાવાનું, મરી જાવ ડોહા આવું ખાવ. હું તો તમને બધાને પગે લાગીને કહું, ખોબો ખોબો ટીકડા ખાઈને પસાવર જીવવું, એની કરતા આમ જો હલવા ખાઈને 15 વર્ષ મનો વ્યા જાય, ખોટા લબર જેવું તાત્કાલિક નવામાં પાછા રિપીટ તો થઈ જાય પાછા. ઈ 3 વર્ષ દવા ખાઈને જીવું તો આપણે તરત ગુજરી ગયા હોય તો 3 વર્ષના જવાનલા તીનનો પાછા વહી આવી, હે પાછા સમૂહ લગ્નમાં નો ક્યાંક જોડાઈ જાય, કારણ કે આપણે થી મોકા મળ્યા જ નથી. હે કેવો સમાન આવ્યો, હું તો રાજી થાવ જોતા, કે અત્યારે તમે જોવો તો કેવા અત્યારે જે લગ્નની સીઝન આલે, રોડે આવ્યો તો કચલા વરરાજા હામા મળે, કેવી ગાડીઓ, હે ફૂલથી હણગારીઓ હોય, જે હોટલે ઉભા રહી ને ત્યાં 2-3 ગાડીઓ તો અત્યારે વરરાજા ની ઉભ્યું જ હોય, એ પરણી ને તકલી આવતા જ હોય હાલ ને ટાંગ. હે વરરાજા તમને કહો માવો સળતા હોય, તલવાર કાખમાં હોય, ગાડીમાં ગાડીમાં ડોકાઈ તો કન્યા બેઠી બેઠી ગુલફી ખાતી હોય. તમારે લગ્ન થઈ ગયા ભાઈ કે નથી? મૂછ નો દોરો ફૂટવા ગયો પછી થાય, અહીં તો મૂછ છે ને મારે આનંદ થઈ ગયા પોર, જોકે મૂછ નો દોરો ફૂટ્યો જ નથી, એટલે કે ફૂટવા દેતો નથી, એના 11 વર્ષે જ લગ્ન થયા. આમ વાગે તબલું બરાબર, ભીમમાં નથી બસ છોકરો, બાકી બટા હકીકત હાલ્યું ફરી જાય માણસ. હા લગન લગન છે. હા મારે માં એકવાર કેવો ડખો છો, શિવરાત્રી મેળામાં, કારણ કે હું કાર્યક્રમ મોજમાં આવજે ને પછી મને ખબર ન રહે હું ક્યાં છું, શિવરાત્રીનો મેળોમાં, અને મારે ન્યા કહેવાય ગયું કે આ દુનિયામાં કોઈના લગ્ન છે વગર બાકી જ નથી. હોય બાપા એક બાપુ જે શિપિયો લઈને ઉભા થયા ત્યાં તો બધું હોય. સદગુરુ હોય ને એટલે અંદર થી ઉગાડે. મેં કહ્યું બાપુ બેસી જાઓ, મને આખો સાંભળી લો, તમારા લગ્ન થઈ ગયેલા. પછી રે હાથમાં હારું છું, ખાતું ઉભું થયું પડકે પોલીસ વાળું બેહાડ્યા. મેં તમારા લગ્ન થયા બાપુ, તમારા લગ્ન ને અમારા લગ્નમાં ફેર એટલો, તમારા લગ્ન થયા એ સદગુરુના સ્વયંવરમાં થયા. સ્વયંવર કીધો ગુરુના દેશમાં, પરણે શબ્દ ને સુરતા નાળ, તમારા સદગુરુનો શબ્દ તમારી સુરતાને અડી ગયો, અને એ તો મરજીવા હશે એ વિવાને માણશે, કાયરના નહીં કામ. તમારા લગ્ન થયા છે પણ તમારા સદગુરુના શબ્દ સાથે તમારી સુરતાએ ફેરા ફર લીધા, એટલે મેં કીધું તમે દીક્ષા લીધી, અને અમે મેં કીધું માંડવા વિશમાં ફેરા ફેર્યા ન જામ્યું પછી રિક્ષા લીધી. બાપુ અચ્છા અચ્છા માયા અચ્છા બહુ અચ્છા બોલતા, ધીરા પડી ગયા બોલો. અરે ભાઈ અમુક અમુક માણસો આ હકીકત, આ તમને કહો અમુક ખડિયા પલટને હેરાન કર્યા છે. મેં કીધું ને હાચા છે વા ખોટા આલ્યા છે, એમાં કરક હાચાને ભોગવવું પડે. બાકી સાધુ એ જન્મે છે યાર, મેં તમને કીધું ને કે આ શરીરનો કોક ઉપયોગ કરતો હોય છે, તમે જન્મો છો જે ઘરે, પણ જ્યારે પછી જે વળગાણ લાગી જાય છે, જે આત્મા જાથી આવ્યો છે એ પાછો એનો ભૂતકાળને યાદ કરી અને પાછો હોય ને વયો જાય. ઉચ્ચ નીચ ઘેર જન્મે આખર સંતનો સંત, એટલે બધું અઘરું છે. મૂળ તો આપણે શું કરીએ છીએ, મૂળ મૂળ મુદ્દા. આ ઘણા અમરનાથ જાય તો અહીંયા નથી કબૂતર ગોતતા, અમને કબૂતર કબૂતર ઉનામાં 20 રૂપિયાની જોડ મળે, તારા બાપા અહીંયા ભોળોનાથ છે દર્શન કરીને કબૂતર ન જોયા. આખી ભગવાન અમરનાથ શિવની કથામાં માં કબૂતરની વાત જ નથી, શું પોપટની વાત છે. અને એ સુખદેવથી વયા ગયા છે, એ કઈ પાછા અહીંયા ને અહીંયા બે ઘૂ 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 કરવા. તું શિવ માટે આવ્યો છો, કબૂતર માટે આવ્યો છે, પેલા ફાઇનલ કર. ખરેખર આવા દરેક ક્ષેત્રમાં આવા આવા કોકે ટુસકા મૂકી દીધા, હાવ લેવા દેવા વગેરે. એક જણો શિવરાત્રી મેળામાં એટલે જતો હતો ઉના જુનાગઢમાં રડી, આપણે આપણી ઉનાના ડેપો ને લ્યો,
આપણે હું કામ અમે જ્યાં જાય ત્યાં ડેપો હોય એ કે નજીક પડતો હોય. હા ખોટું, આપણે બહારના ડેપોની વાત કરી. ઉનાના ડેપોમાં ઉના જુનાગઢ બસમાં ચડ્યો, પૂછ્યું ક્યાં તક? શિવરાત્રિના મેળામાં. કોઈ દી ગયા છો કે નહીં? પહેલી વાર ભાગશાળી કહેવા. શિવરાત્રિના મેળામાં મને એક જણા પૂછ્યું ને, મને કે આ જેટલા દિગંબરો કુંડમાં પડે પછી પાછા કોઈ દેખાતા નથી, ક્યાં જાય? મેં કપડા પહેરી, કપડા પહેરી ઘરે વ્યા જાય. ક્યાંય કુંડ ની અંદર વ્યા ન જતા. હવે તો જોયું છે, કોઈ વિરલા એમાં હોય છે? ન હોય તો નભે નહીં આ પૃથ્વી. આપણા થાંભલા કોકતો હશે ને નીતર ટકે. કીધું તું પેલી વાર જ ગા, પેલી વાર. અરે ભાગશાળી, એમાં જો તને કોઈ દિગંબર સાધુના દર્શન થઈ જાય એટલે તારો બેડો પાર, એનો જો તને થાપો લાગી ગયો. આ ઘણા ઘણા સંપ્રદાયમાં માં એવું કે અમારા ગુરુ ધબો મારે ને તો તમે ચિતા ભાઈ એનું કઈક લોક કે એમાં વ્યાજ ને એટલા લાખ રૂપિયા ધરો ને તો અમારો ગુરુ ધબો મારે. પેલા તું તારો ગુરુ આમ આમાં ધબો મારી અહીંયા જી આવો, અમારે અહીંયા કાંઈ ડાયટો નથી, અહીંયા હાંખું ખાઈ બેઠા બેઠા તારા ડોહ. તું આવ્યો મારા મોઠાના બગીચામાં, એક દી ભૂખ્યો રહે તો કહેજે, ગોઠલા હે કે ગળી જાય એવી મીઠી થાય એની કેરી. ઓલા ને કીધું જો દિગંબર બાપુ ના દર્શન થઈ જાય તો ઓલા ને પીછે ગિરનાર ભૂલાઈ ગયો, દિગંબર મગજમાં ગળી ગયો, મેળો ભૂલી ગયો. આપ દિગંબરા છો, દિગંબરા દિગંબરા છો, દિગંબર દિગંબર મગજમાં ગળી ગયો. ઓલો ઉનાથી ગયો જુનાગઢ, જુનાગઢ ડેપોમાં ઉતર્યો અને રાજુભાઈ ન્યાલી રિક્ષા ભાડે કર્યો. મેળામાં તો માઇન્ડ દામાકુંડ સુધી જવા દે, દામાકુંડે ઉતર્યો. દામાકુંડે ઉતર્યો ને ત્યાં એક દિગંબર મળી ગયા, સીધા પગ પકડ્યા. એ દિગંબર બાપુ આશીર્વાદ દેતો. ઓલો કે આ ભાઈ પગ મૂકીને આશીર્વાદ નો દીકરો થતો, પગ મૂક. અરે કે હું આવતો હતો ત્યારે કીધું કોઈ દિગંબર સાધુ મળી જાય ને આશીર્વાદ દીધે એટલે બેડો ભરે. કે દિગંબર બિગંબર નથી, હું હામ તેરનો છો. આ તો તારો બાપા દામોગુંડ માં નાતો હતો, કપડા કોક લઈ ગયું એટલે રૂમાલ ફેર્યો આટા મારું. આમાં ઘણા ના કપડા સુરાઈ ગયા, એ ખોટી થઈ ગયા, કારણ કે ત્યાં બધા પગે જ લાગે છે. નહી, તમારા તમારા સદગુરુ જેમ કે સ્વીકારી લ્યો, એમાં પ્રશ્ન ન કરો. તમારું શાસ્ત્ર જે કે તમે સ્વીકારી લ્યો, એમાં પ્રશ્ન ન કરો. જ્યાં મુદ્દા મૂક્યા થઈ પૂરા કરતા જાઓ. જેમ બાળકને માં શીખવાડે બેટા અને દાદા કહેવાય, આને કાકા કહેવાય અને ભાઈ કહેવાય. કોઈ દી છોકરે બાળકે વિરોધ નથી કર્યો, કર્યો કોઈ? આપણે શીખ્યા, આપણે બાળક હતા જ. એને જે કીધું એ આપણે સ્વીકાર્યું. જેમ માં કહીને આપણે સ્વીકારીને એટલે પગ્યા છીએ, એમ શાસ્ત્ર કે સ્વીકારતા થાય, સદગુરુ કે સ્વીકારતા થાય તો કોઈ દી આપણે વાંધો ન આવે. આપણા જ વિસ્તારનો ધારાસભ્ય આપણે આરે હોય અને આપણે ગાંધીનગર જઈ તો એની પાછળ સચિવાલયમાં તમને કોઈ અટકાવી ન શકે. તો તમારો સદગુરુ હારે હશે ને તો જમડાના બાપની તાકાત નથી તમને વૈકુંઠ સુધી અટકાવી કોઈ કે ભલામાં. એક એક આપણે ને આપણે જેને છૂટ્યા છે એ જો આપણી હારે હોય અને વિધાનસભામાં કોઈ આપણે અટકાવી ન શકતું હોય તો ઓલા તો એ જ લોકના.